નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે શ્રદ્ધાથી બુદ્ધિ શુદ્ધ થાય છે. મનુષ્યને પરમાત્માએ બુદ્ધિ રૂપી એક અમૂલ્ય શક્તિ આપી છે. એની મદદથી જ માણસ બીજા બધા પ્રાણીઓનો મુગટ મણી તથા સૃષ્ટિનો સ્વામી બની શક્યો છે. એટલું જ નહીં, માણસે પોતાની બુદ્ધિના બળે આ સંસારને શ્રેષ્ઠતમ બનાવી દીધો છે. તેણે પોતાની બુદ્ધિના બળે સૃષ્ટિના ગૂઢ રહસ્યોને શોધી કાઢ્યા છે. જીવનમાં તેણે અનેક સુખ સગવડોનું સર્જન કર્યું છે. બુદ્ધિએ માણસને ફક્ત ભૌતિક સિદ્ધિઓ જ નથી આપી, પરંતુ તેને આત્મા તથા પરમાત્મા, પ્રકૃતિ અને પુરુષના રહસ્યો જાણવાને યોગ્ય બનાવી દીધો છે. માણસે આજે જીવન તથા મૃત્યુના રહસ્યોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંસારના પંચ તત્વ પર વિજય મેળવીને તેમને પોતાના વશમાં કરી રહ્યો છે. તે પોતાની બુદ્ધિના બળે આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની ભૌતિક પ્રકૃતિ જોતા તે પ્રકૃતિને પણ વશ કરી શકાશે એવું લાગે છે. આજનો યુગ બુદ્ધિનો યુગ છે. જેની પાસે તીક્ષ્ણ બુદ્ધિ હશે એ જ જીતશે. માણસની બુદ્ધિ એટલી પ્રખર છે કે જો ધારે તો આ સંસારને બે દિવસમાં જ નષ્ટ કરી દે, અને જો ઈચ્છે તો તેને સ્વર્ગ જેવી સુંદર પણ બનાવી શકે છે. આજની પરિસ્થિતિ જોતા માણસની બુદ્ધિ આ સંસારને સ્વર્ગ બનાવી દે એવું લાગતું નથી. વાસ્તવમાં તો બુદ્ધિમાન લોકોએ આ સંસારને નરક જેવો બનાવી દીધો છે. જ્યારે જોઈએ ત્યારે દુઃખ, પીડા, સંઘર્ષ, શોક, સંતાપ, અભાવ, મારામારી વગેરેનું તાંડવ જોવા મળે છે. માણસ આજે બધા પ્રત્યે શંકાશીલ બની ગયો છે અને પ્રેત પિશાચ જેવું જીવન જીવી રહ્યો છે. સુખ સગવડમાં અનેક સાધનો હોવા છતાં પણ મનુષ્યના મનમાં શાંતિ નથી. જે સુખ તથા નિશ્ચિતતા પ્રાપ્ત કરવા માટે તે પ્રયત્ન કરી રહ્યો છે, તેને દર્શન પણ થતા નથી. આજના બુદ્ધિમાન મનુષ્યની જે દુર્દશા અને દુર્ગતિ થઈ છે, તેને માનવ જાતની દુર્ભાગ્ય જ માનવું જોઈએ. પ્રશ્ન એ છે કે આજના ભૌતિક યુગના વિકાસમાં આ વિકૃતિઓ આવવાનું કારણ શું છે અને તેમના સમાધાનનો ઉપાય શું છે? માણસે એના પર શાંત ચિત્તે વિચાર કરવો પડશે. નહીં તો એક દિવસ એવો આવશે કે માણસ પોતાનો અને સમગ્ર સંસારનો વિનાશ નોંધી દેશે. આજે માણસની બુદ્ધિ તો વધી ગઈ છે, પરંતુ તેની પર નિયંત્રણ રાખતા શીખ્યો નથી. આક્રમણ, અત્યાચાર, અન્યાય, ઉત્પીડન, શોષણ, થરકપટ, છેતરપિંડી, આતંક ફેલાવો, કોઈનું ઝૂકવી લેવું કે લૂંટી લેવું, ચોરી, ધોખાબાજી, વિનાશ વગેરેની આસુરી વૃત્તિઓ પણ મનુષ્યના બુદ્ધિબળના કારણે જ સફળ થાય છે. બુદ્ધિનો અનિયંત્રણ વિકાસ બીજા લોકો માટે જ દુઃખદાયક નથી હોતો, પરંતુ પોતાના માટે પણ તે હાનિકારક સાબિત થાય છે. વધારે પડતી બુદ્ધિ વાળા માણસે ચિંતા તથા અસંતોષની આગમાં જ ભરવું પડે છે. તે ઘણું બધું મેળવીને પણ વાસ્તવમાં ખાલી હાથે રહે છે. કોઈ બુદ્ધિવાદી માણસ ભલે ગમે તેટલો શાસ્ત્રજ્ઞ હોય, વિશેષજ્ઞ, દાર્શનિક, વૈજ્ઞાનિક કે ઉચ્ચ પદે બેઠેલો હોય, એમ છતાં બુદ્ધિનો અહંકાર તેના મનને જરાય શાંતિ પ્રાપ્ત નહીં થવા દે. તે ભલે બીજાઓને જ્ઞાન આપતો હશે, પરંતુ પોતે આત્મિક શાંતિ નહીં મેળવી શકે. બુદ્ધિની તીવ્રતા ધારદાર છરીની જેમ બીજા કોઈને કે પછી તેને
તને રાત દિવસ કાપતી રહે છે. માણસની અનિયંત્રિત બુદ્ધિ જ માનવ જાતને સૌથી મોટો શત્રુ છે. તેથી બુદ્ધિની ઉપર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. કોઈ શક્તિશાળી વસ્તુ પર નિયંત્રણ તો એનાથી વધારે શક્તિથી થઈ શકે છે. તો પછી સમગ્ર સૃષ્ટિને પોતાની મુઠ્ઠીમાં કરી શકવાની બુદ્ધિ પર નિયંત્રણ રાખવાની બીજી શક્તિ માણસ પાસે હોઈ શકે? એ શક્તિ છે શ્રદ્ધા, જેનાથી બુદ્ધિ જેવી ઉત્કલન શક્તિ પર અંકુશ મૂકી શકાય છે. બુદ્ધિનો ધ્વંસ તરફ જતા રોકીને તેને સર્જનના માર્ગે વાળી શકાય છે. આજના બુદ્ધિવાદી માણસ પાસે સૌજન્ય, સૌહાર્દ, સહાનુભૂતિ, પાત્રભાવ જેવા કોમળ ભાવો હોતા નથી. આ બધા માનવીય ગુણોની જનની શ્રદ્ધા છે. શ્રદ્ધાળુ અંતકરણ વાળો મનુષ્ય સેવા, સહયોગ, ક્ષમા, દયા, પરોપકાર તથા પરમાત્મા માને છે. તે ન્યાય, વીર્ય અને નિયમોનું પાલન કરનારો હોય છે. માનવ જાતના ઇતિહાસમાં બે પરસ્પર વિરોધી વ્યક્તિત્વના ઉદાહરણો જોવા મળે છે. એનામાં એક વર્ગે સંસારને નષ્ટ કરી નાખવાના, જાતિઓનો નાશ કરવાના તથા માનવ જાતને બાળી નાખવાના પ્રયત્નો કર્યા છે. બીજી એક વર્ગ એવો છે કે જેણે માનવ જાતના કષ્ટો દૂર કરવા, સંસારની રક્ષા કરવા અને દેશ તથા માનવ જાતને બચાવવા માટે સંઘર્ષ કર્યો છે, તપ કર્યું છે અને પોતાના પ્રાણની આહુતિ આપી છે. આ બંને વર્ગના લોકો ખૂબ બુદ્ધિમાન હોય છે. તેમનામાં અંતર ફક્ત એટલું જ હોય છે કે શ્રદ્ધા ન હોવાના કારણે એક વર્ગની બુદ્ધિ અનિયંત્રિત થઈને ફક્ત બળબળતા આચરે છે, જ્યારે બીજો વર્ગ શ્રદ્ધા દ્વારા પોતાની બુદ્ધિને નિયંત્રિત કરીને સજ્જનતાનો પ્રતિપાદન કરે છે. જો આજની ચમત્કારિક બુદ્ધિનો યોગ્ય અને સાચી દિશામાં ઉપયોગ કરવો હોય અને સંસારમાંથી દુઃખ દર્દનો નાશ કરવો હોય, ધરતી માતાને સ્વર્ગ જેવી સુંદર બનાવી હોય અને માનવીય સફળતાનું રક્ષણ કરવાની સાથે સાથે તેનો વિકાસ કરવો હોય, તો લોકો અંતકરણમાં શ્રદ્ધાની સ્થાપના કરવી પડશે. શ્રદ્ધા એક એવો પ્રકાશ છે જે માણસને અજ્ઞાન રૂપી અંધકારમાં ફસાવા દેતો નથી. સદાવાન મનુષ્ય પોતાની જાતના ઉપર બીજા લોકો ઉપર પણ સ્નેહ રાખે છે. આજે બુદ્ધિના અતિરેક વાળા યુગમાં શ્રદ્ધા મળી પરવારી છે. જે દિવસે મનુષ્યમાં શ્રદ્ધા વધશે તે દિવસે બુદ્ધિવાદ પર અંકુશ આવી જશે. પછી વિધ્વંસ કરનારી બુદ્ધિ સજ્જનનું કાર્ય કરી વરદાન રૂપે બની જશે. બુદ્ધિથી જીવન વિશે જાણકારી મળે છે કે જીવન વિશેની સમજણ મળે છે, પરંતુ જીવન નથી મળતું તથા જીવનનો અનુભવ નથી થતો. બુદ્ધિથી માત્ર તર્ક વધે છે, પરંતુ જ્ઞાન નથી વધતું. જ્ઞાન તો શ્રદ્ધાથી જ પ્રાપ્ત થાય છે. અનુભવથી પણ જ્ઞાન મળે છે. જ્યારે આપણી શ્રદ્ધા પ્રગાઢ બને ત્યારે જ અનુભવ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાથી બુદ્ધિના કારણે પેદા થતા સંતોપને દૂર થાય. બુદ્ધિના કારણે પેદા થયેલી પીડાનું નિવારણ કરવા માટે શ્રદ્ધારૂપી ઔષધિ જ કામ લાગે છે. આજના બુદ્ધિવાદી યુગમાં શ્રદ્ધારૂપી ઔષધિની અત્યંત જરૂરી છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.